स्टूडेंट्स जय श्री कृष्ण। गईकाले આપણે એક્સરસાઇઝ 3 એની અંદર ક્વેશ્ચન 8 સુધી અભ્યાસ કર્યો હતો। આજે આપણે ક્વેશ્ચન 9 થી સ્ટાર્ટ કરીશું। ક્વેશ્ચન 9 આપણને આપ્યું છે જો મેટ્રિક્સ x - 1 - 1 1 0 2 0 2 1 2 0 3 x 4 1 is equal to 0 હોય તો x આપણે શોધવાનું છે। આવો જ એક્ઝામ્પલ આપણે આગળ સોલ્વ કરીએ છીએ। ચલો જોઈએ। હવે શોધવાનું છે તમને ત્રણ મેટ્રિક્સ આપ્યા છે અને ત્રણ ત્રણ ગુણાકાર કરવા છે। तो फर्स्ट अपने बे मैट्रिक्स गुणाकार ले लेसु। હવે આ મેટ્રિક્સ ની અંદર કેટલી હાચ છે તો 1 અને સમ કોલમ કેટલા છે તો 1 3 એટલે કે આ 1 બાય 3 મેટ્રિક્સ છે। બીજા મેટ્રિક્સ ની વાત કરી તો 1 2 3 ત્રણ રો છે એન્ડ 1 2 3 ત્રણ કોલમ એટલે 3 બાય 3 મેટ્રિક્સ થશે। હવે ગુણાકાર ક્યારે પોસિબલ બને છે જ્યારે બે સ્ટેન્ડિંગ નો જ્યારે ફર્સ્ટ જે સ્ટેન્ડિંગ આપ્યો હોય એનું સમ અને બીજા સ્ટેન્ડિંગ ની હાચ એ બંને સમાન હોય તો જ એ બે સ્ટેન્ડિંગનો ગુણાકાર પોસિબલ બને છે। તો અહીં સમ પહેલા સ્ટેન્ડિંગનો સમ અને બીજા સ્ટેન્ડિંગની હાર બંને સમાન છે એટલે આ સ્ટેન્ડિંગનો ગુણાકાર પોસિબલ બનશે અને જે આન્સર આવશે એ 1 બાય 3 મેટ્રિક્સ આવશે। 1 બાય 3 મેટ્રિક્સ મતલબ કે એની હાર 1 હશે અને કોલમ એની 3 હશે। સ્ટાર્ટ કરીશું આપણે x - 5 - 1 1 0 2 0 2 1 203 x 41 is equal to 0 શૂન્ય સ્ટેન્ડિંગ આપ્યું છે। હવે ગુણાકાર કરીએ ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ x into 1 is x minus 5 into 0 is 0 minus 1 into 2 is minus 2 ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ કમ્પ્લીટ। હવે ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ x into 0 is 0 minus 5 into 2 is minus 10 minus 1 into 0 is 0 હવે ફર્સ્ટ રો એન્ડ થર્ડ કોલમ x into 2 is 2x minus 5 into 1 is minus 12 minus 1 into 3 is minus 3 x the matrix આપ્યું છે x 4 1 x is equal to 0 હવે સરવાળો કરી દઈએ તો x plus 0 minus 2 છે x minus 2 થઈ જશે 0 minus 10 minus 10 2x 5 minus minus 4 minus 3 minus 8 x 4 1 is equal to 0 હવે કેટલી રો છે 1 અને કોલમ કેટલા છે 1 2 3 એટલે કે 1 બાય 3 મેટ્રિક્સ છે તો આની અંદર 1 2 3 ત્રણ રો છે અને એક કોલમ છે જે 3 બાય 1 મેટ્રિક્સ છે। હવે પહેલા શ્રેણીનો સ્તંભ અને બીજો શ્રેણીની હાર બંને સમાન છે એટલે આ બે શ્રેણીનો ગુણાકાર પોસિબલ બનશે અને જે આન્સર આવે એ જે બાકીના બે એલિમેન્ટ બાકી રહેશે એ 1 by 1 એટલે જેની હાર એક જ હશે અને કોલમ પણ એક હશે એવો મેટ્રિક્સ તમારો આવશે। ગુણાકાર કરીશું x minus 2 into x x into x minus 2 minus 10 into 4 minus 40 plus 1 into 2x minus 8 into 2x minus 8 which is equal to 0 ગુણાકાર કરી દઈએ x square minus 2x minus 40 plus 2x minus 8 is equal to 0 હવે x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2x એટલે કેન્સલ। હવે x સ્ક્વેર બાજુ શું બને છે x સ્ક્વેર માઇનસ 40 માઇનસ 8 માઇનસ 28 ઇઝ ઇક્વલ ટુ 0 આપણે વેલ્યુ સાઇન ફાઇન્ડ કરવાની છે x ની તો x શોધો બરાબર તો x સૂત્ર બતા બનાવ્યું છે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 48 હવે 48 ના અવયવ કાઢીએ 48 x સ્ક્વેર હવે આપણે x મેળવવું હોય શું થઈ જશે x is equal to plus or minus 4 root 3 so બધો હું 4 થઈ જશે અને 3 નું root 3 આ તમારો આન્સર આવી ગયો x is equal to plus or minus 4 root 3 ક્વેશ્ચન 10 જોઈશું। ક્વેશ્ચન 10 આપ્યું છે કે એક ઉત્પાદક x y z એમ ત્રણ પ્રકારના માલ ઉત્પાદન કરે છે। એક ઉત્પાદક છે x પ્રકારનો માલ y પ્રકારનો માલ અને z પ્રકારના માલનું ઉત્પાદન કરે છે તે તેનો બે બજારમાં વેચાણ કરે છે બજાર 1 અને બજાર 2 વાર્ષિક વેચાણ નીચે દર્શાવે છે એટલે કે આ તમને વાર્ષિક વેચાણ આપ્યું છે વાર્ષિક એટલે કે વર્ષનું વેચાણ આપ્યું છે એટલે કે બજાર 1 ની અંદર એ x પ્રકારનો માલ જે છે એ 10000 ટન વેચે છે પછી y પ્રકારનો માલ 2000 અને z પ્રકારનો માલ 18000 ટન બજાર 1 ની અંદર વેચે છે એ જ પ્રમાણે બજાર 2 ની અંદર x પ્રકારનો માલ 6000 ટન વેચે છે y પ્રકારનો માલ 20000 ટન રિઝલ્ટ કરવાનો માલ છે 8000 રન
આગળ સ્મોલ લે તમને આપ્યું છે જે આપણે શોધવાનું છે એ શું આપ્યું છે જો x y z ની અનંત ત્રિજ્યા q માં જો x y z ની અનંત ત્રિજ્યા q માં ત્રિજ્યા 2.50 એટલે કે 2 રૂપિયા એટલે કે x જે નામ છે એક નાની ત્રિજ્યા કિંમત કેટલી છે તો 2.50 તો એવા કે 10000 નામ પે જો હોય તો એની કિંમત કેટલી થાય એ સુધી હોય તો 10000 ગુણ્યા આપણે 2.50 કરશું તો આપણે કુલ કિંમત મળશે કેટલા રૂપિયાનો આપણે એ નંગ વેચ્યા છે પછી જે y પ્રકારનો માલ છે એના એક નંગની કિંમત છે 1.50 તો જો 2000 નંગ હોય તો 2000 નંગ ગુણ્યા આપણે 1.50 કરી દઈએ તો કુલ આવક મળી જાય કે y પ્રકારનો માલ આપણે કેટલા રૂપિયાનો વેચ્યો છે એ જ પ્રમાણે જે z પ્રકારનો માલ છે એના એક નંગની કિંમત છે 1 રૂપિયા તો 18000 નંગ હોય તો ગુણ્યા 1 કરશું તો એનો કુલ વેચાણ કિંમત કેટલું છે એ મળી જશે તો કોઈ તો બજારમાં થતી કુલ આવક આપણે શોધવાની છે દેખી બજાર 1 માં કુલ આવક કેટલા રૂપિયાનું વેચાણ થાય છે અને બજાર 2 ની અંદર કેટલા રૂપિયાનું વેચાણ થાય છે તે બંને આપણે શોધવાનું છે અને બજાર 1 અને બજાર 2 એ બંનેનો આપણે સરવાળો કરીશું એટલે બજારમાં થતી કુલ આવક આપણને મળી જશે હવે આ જે એક્ઝામ્પલ છે કે ધારો કે આપણે સોલ્વ કરવું હોય તો કેટલા નંબર છે ગુણ્યા કેટલા રૂપિયા છે એ આપણે ગુણાકાર કરીએ 10000 ગુણ્યા 2.50 2000 ગુણ્યા 1.50 18000 ગુણ્યા 1 અને 3.5 આપણે સરવાળો કરી દઈએ તો આપણને કુલ રકમ એની મળી જાય પણ આપણે અહીં સોલ્વ કરવાનું છે કે શ્રેણિક અંતરથી સોલ્વ કરવાનું છે તો એના માટે આપણે શ્રેણિક જોઈશે તો આ જે માહિતી આપી છે બજારની અને ઉત્પાદનની એને આપણે શ્રેણિક A કહી દઈએ શ્રેણિક A કિંમત લખી દઈશું 10000 2000 18000 સેકન્ડ રો માં આપ્યું છે 6000 20000 8000 આ બજાર 1 માટે અને બજાર 2 માટે હવે બીજી આપણે જે માહિતી આપી છે એ શું છે તો નંદી વેચાણ કિંમત એટલે કે રૂપિયાનો ભાવ આપ્યો છે ને તો એને તમે બી કહી દીધું શ્રેણી બી હવે શ્રેણી બી જે છે એના રૂપિયા હું કોલમમાં લખીશ તો એક્સ જે માલ છે એના એક નંબર રૂપિયા છે 2.5 રૂપિયા અને વાય પ્રકારનો માલના એક નંબર રૂપિયા 1.50 છે અને ઝેડ પ્રકારનો માલ જે છે એના એક નંબર રૂપિયા છે 1 એને મેં કોલમમાં લખ્યું છે શા માટે કોલમમાં લખ્યું સપોઝ હું એને હારમાં લખું તો 2.50 1.50 સામાન્ય આવું મેં લખ્યું ચેક કરીએ તો કેટલી હાર છે કોલમની અંદર એક હાર છે કોલમ લીધા છે વન ટુ થ્રી હવે આની અંદર જે શ્રેણી એ છે એની અંદર કેટલી હાર છે વન ટુ કેટલા કોલમ છે થ્રી હવે આ બંને ગુણાકાર કરશો તો જ આપણને કુલ આવક મળવાની છે ઓકે તો બંનેનો ગુણાકાર ક્યારે પોસિબલ થશે તો જ્યારે શ્રેણી એ ની એનો સ્તંભ અને શ્રેણી બી જે હોય એની હાર ની સંખ્યા સમાન હોય તો જ એનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય અધરવાઇઝ આપણે ગુણાકાર ફાઇન્ડ કરી શકીએ નહીં એટલે આ તો આપણું છે જ નહીં એટલા માટે શ્રેણી બી ને આપણે કોલમ માં લખ્યું છે હવે શું કરીશું આપણે શ્રેણી એ શ્રેણી બી નો ગુણાકાર કરીશું એ ઇન્ટુ બી શ્રેણી એ આપણું છે લખી દઈએ 10000 2000 18000 સેકન્ડ રોની અંદર 6000 20000 8000 બી શ્રેણી લખી દઈશું 2.50 1.50 અને 1 હવે બધી શ્રેણીનો આપણે ગુણાકાર કરીશું તો શું શ્રેણી મળશે આપણને જવાબની અંદર ઇન્ટુ 1.5 કે 1.50 નું કોમન ચાન્સ છે પ્લસ 18000 ઇન્ટુ 1 હવે સેકન્ડ રો એન્ડ ફર્સ્ટ કોલમ 6000
गुणिया 2.5 प्लस 20,000 इंटू 1.5 प्लस 8,000 इंटू 1 इज इक्वल टू 2.5 से दस से गुणा करते हैं तो अपन अपूर्णांक पे रहेंगे तो 25 बाय 10 की जैसे कि जितने आप 1.5 हो 15 बाय 10 यहाँ तो वही चीज़ सेम बाय 10 बाय 10 अबे 0,0 कैंसल तो 25 इनटू 1 25 की जैसे कितना जरूर बाकी रहेंगे फ्रॉम यार तो हमारे यहाँ इस 25,000 प्लस 15 इनटू 2 इज 30 इला जीरो बाकी गया फ्रॉम की देखिए तो अब एक जीरो जीरो कैंसल कर देते हैं इधर थ्रीस अरे तो हमारा आपके साथ फ्रॉम चौबीस प्लस 18,000 गुणिया एक इधर हमारे फेस से 18,000 फर्स्ट फ्लोर हमारे कंप्लीट हो गए अब एक सेकंड फ्लोर लिए तो जीरो जीरो कैंसल कर देते हैं पहला तो 25 इनटू 6 150 इला जीरो बाकी गया प्लस 0,0 कैंसल 15 इंटू 2 इज 30 कितना जीरो बाकी गया ट्रॉन 20,000 जैसे प्लस 8,000 गुणिया ए कितना बाकी जैसे 8,000 सब है सर्वर्ट कर देंगे तो फर्स्ट प्रॉमिस मार्क जो हमने 25,000 बत्ता 18,000 बत्ता 3,000 तो चलो 25 बत्ता 3 करिए कितने तुम्हारे पेपर आपसे 28 कमाना 28 बत्ता 46,000 46,000 ये बजार एक ने खुला हुआ मड़ी और 53,000 जे छे बजार बे ने खुला हुआ बजार एक माटे कुल आवक इज इक्वल टू 46,000 रुपया और सेम वस्तु बजार बे माटे कुल आवक कितनी થશે 53,000 रुपया હવે बजार एक और बजार बे ये बनने की कुल आवक शोधवानी तो शू करव पड़े आपने ये बनने सरवाड़ो करवा बजार एक में कितना रुपया वेचाण थाय छे बजार बे में कितना रुपया वेचाण थाय छे तो जो आपने कुल आवक मळ्यो कुल वेचाण कीमत इज इक्वल टू बजार एक ने ये वेचाण कीमत छे लिख लीजिए 46,000 वत्ता 6 + 3 = 9 5 + 4 = 9 मार्के कुल वेचाण की कितनी निकलवाई 99,000 रुपया हवे आगे बी आपको छे सेम आ रीते सॉल्व करवानो छे तो बी तुमने आलू छे ये लिख लिए बी में सॉल्व पूछे कि जो ऊपर की ત્રણ વસ્તુ ના તો બીજ ઉત્પાદન ખર્ચ અનુક્રમે ऊपर की ત્રણ વસ્તુ નો મતલબ શું કે x y z જે છે એનો નવ દીઠ ઉત્પાદન ખર્ચ અનુક્રમે રૂપિયા 2 રૂપિયા 1 અને રૂપિયા 0.50 પૈસા થતો હોય તો એનો કુલ નફો શોધવાનો છે ત્રણ વસ્તુનો નવ દીઠ ત્રણ વસ્તુનો નવ દીઠ ઉત્પાદન ખર્ચ અનુક્રમે રૂપિયા એક અને 0.50 પૈસા છે 0.50 પૈસા થતો હોય તો કુલ નફો શોધો કુલ નફો શું કીધું છે કે ઉપરની ત્રણ વસ્તુનો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ એટલે કે ત્રણ વસ્તુ છે એક્સ વાય ઝેડ એના એક નંગના ઉપર કેટલો ખર્ચ થાય છે તો 2,000 રૂપિયા અને વાય નંગના વાય ઉત્પાદન જે છે એના એક નંગ ઉપર 1 રૂપિયા અને ઝેડ પર 0.50 પૈસાનો ખર્ચ થાય છે તો એ તમારો ખર્ચ છે એ તમારી મૂળ કિંમત થવાની અને તો કુલ નફો કેટલો થયો
થશે એ આપણે શોધવાનું છે. તો નફો શોધવો હોય તો કેવી રીતે શોધાય? તો તમારું તમે જેટલામાં વેચ્યું હોય બરાબર એ કિંમતમાંથી જે જેટલા આપણને પડી હોય એ કિંમત આપણે બાદ કરી દઈએ કે આ કેટલા આપણને નફો મળે. તો જે આ તમને માહિતી આપી છે ઉત્પાદન ખર્ચ એને આપણે શ્રેણી બી કહી દઈશું. શ્રેણી બી ઇઝ ઇક્વલ ટુ રૂપિયા છે 2 રૂપિયા, 1 અને છે 0.50 પૈસા. હવે એ અને બી સેમ આ જ થવાનું છે આપણે. હવે જે શ્રેણી બી હતો એ તમારું ચેન્જ થઈ જશે. 2.50, 1.50 અને જે 1 હતો એની જગ્યા પર તમારો શ્રેણી આ આવી જશે અને પછી આપણે પાછળનો ગુણાકાર કરવાનો છે. લખી લઈએ 2, 1, 0.50. હવે આગળ જે માહિતી છે હવે ગુણાકાર કરી દઈશું શ્રેણીનો. તો 10,000 × 2 પ્લસ 2,000 × 1 પ્લસ 18,000 × 0.5. આગળ 6,000 × 2 પ્લસ 20,000 × 1 પ્લસ 8,000 × 0.5. આ 0.5 છે તો એને આપણે 5/10 લખી દઈએ. 5/10 લખી દઈશું. પ્લસ 20,000 પ્લસ 8×5 = 40 કેટલા જેટલો બાકી રહ્યા 2 ગાંઠના નંબર 4,000. હવે આપણે સરવાળો કરીએ તો 20,000 + 2,000 + 9,000. તો 20,000 + 9 29, 29 + 2 = 31 એટલે તમારા થશે 31,000. હવે સેકન્ડ રોમાં જોઈએ તો 12,000 + 20,000 એટલે 20 = 32 થશે + 4,000 = 36. 36,000 રૂપિયા તમને મળ્યા. આ શું છે? બજાર 1 માટે અને આ 2 માટે. તો મૂળ કિંમત શું થશે? તમે આ 2 સરવાળો કરશો એટલે તમને મૂળ કિંમત મળવાને માટે મૂળ કિંમત 48 મૂકી 31,000 + 36,000 + 36,000 એનો સરવાળો કરીશું તો 6 + 1 = 7, 3 + 3 = 6. 67,000 એ આપણી મૂળ કિંમત મળશે. હવે શોધવાનું શું છે? આપણે નફો શોધવાનું. તો નફો કેવી રીતે મળે? તો જેટલામાં આપણે જે વેચાણ કિંમત છે આપણી વેચાણ કિંમત જેટલામાં આપણે વસ્તુની વેચી હોય અને એમાંથી આપણે જેટલામાં આપણને એ વસ્તુ પડી હોય એટલે કે આપણી જે મૂળ કિંમત હોય કેટલી છે? 67 મૂળ કિંમત એ આપણે બાદ કરીએ તો આપણે નફો મળે છે 26. તો વેચાણ કિંમત છે 99,000 રૂપિયા માઇનસ મૂળ કિંમત છે 67,000 રૂપિયા. હવે એટલે બધી બાદ બાદ કરીશું તો 9 - 7 એટલે મારા થઈ જશે 2. 9 - 6 = 3 માટે 32,000 રૂપિયાનો નફો મળશે. આ થયું તમારો ક્વેશ્ચન 10. બરાબર જોઈ લેજો, બહુ કંઈ ટફ નથી, સિમ્પલ જ છે. તમે એકવાર જોશો એટલે આવી જશે. હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન 11. ક્વેશ્ચન 11 જે છે એ તમને આપ્યું છે કે જો x
જોઈશું આપણે એ ક્વેશ્ચન. લખી લો ત્યાં સુધીમાં. 31,000 + 36,000 એનો સરવાળો કરીશું તો 6 + 1 = 7, 3 + 3 = 6. 67,000 એ આપણી મૂળ કિંમત પણ છે. હવે શોધવાનું શું છે? આપણે નફો શોધવાનો છે. તો નફો કેવી રીતે મળે? તો જેટલામાં આપણે જે વેચાણ કિંમત છે આપણી, વેચાણ કિંમત જેટલામાં આપણે વસ્તુની વેચી હોય અને એમાંથી આપણે જેટલામાં આપણને એ વસ્તુ પડી હોય, એટલે કે આપણી જે મૂળ કિંમત હોય કેટલી છે? 67, મૂળ કિંમત એ આપણે બાદ કરીએ તો આપણે નફો મળે છે 34,000. તો વેચાણ કિંમત છે 99,000 રૂપિયા માઇનસ મૂળ કિંમત છે 67,000 રૂપિયા. હવે એટલે બધી બાદ બાદ કરીશું તો 9 - 7 એટલે મારા થઈ જશે 2, 9 - 6 = 3. માટે 32,000 રૂપિયાનો નફો મળશે. આ થયું તમારો ક્વેશ્ચન 10. બરાબર જોઈ લેજો, બહુ કંઈ ટફ નથી, સિમ્પલ જ છે, તમે એકવાર જોશો એટલે આવી જશે. હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન 11. ક્વેશ્ચન 11 જે છે એ તમને આપ્યું છે કે જો એક્સ, ચલો જોઈશું આપણે એ ક્વેશ્ચન. લખી લો ત્યાં સુધીમાં. ક્વેશ્ચન 11 છે, જો એક્સ ઇન્ટુ સ્ટેટિક આપ્યો છે 1, 2, 3, 4, 5, 6 = 7 - 8 - 9, 2, 4, 6 હોય તો શ્રેણિક એક્સ આપણે શોધવાનું. હવે શ્રેણિક એક્સ જે છે એની કક્ષા જોઈએ છે એ ખબર નથી, તો આપણે પહેલાં એની કક્ષા મેળવવી પડશે અને એના પછી આપણે શ્રેણિક એક્સ ફાઇન્ડ કરવું પડશે. તો આ તમારો એક્સ છે તો તમને શ્રેણિક આપ્યો છે અને એ બે શ્રેણીના ગુણાકારના બરાબર તમને આ શ્રેણિક આપ્યું છે. ઓકે, તો આ જે તમારો શ્રેણિક આપ્યો છે એની કક્ષા જોઈએ તો 1, 2 બે રો છે અને 1, 2, 3 ત્રણ કોલમ છે, એટલે બાય 3 મેથડ્સ છે. હવે ઇઝિક્વલ જે તમને જવાબ મળે છે અને એમાંથી શ્રેણી છે એની અંદર કેટલી હાર છે? 2, અને કોલમ કેટલી છે? 1, 2, 3 ત્રણ કોલમ છે, એટલે 2/3 મેટ્રિક્સ મળે છે. હવે બે શ્રેણીનો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય? કે જ્યારે પહેલો શ્રેણી જે છે એનો સ્તંભ અને બીજા શ્રેણીની હાર સમાન હોય ત્યારે. તો સ્તંભ જે છે એ આપણે સેકન્ડ નંબર પર લખીએ છીએ, તો આ જે સેકન્ડ શ્રેણી છે એની હાર કેટલી છે? તો 2. તો પહેલા શ્રેણીનો સ્તંભ કેટલો આવવાનો? 2 થશે. ઓકે, અને જે તમને જવાબ મળે છે એ જવાબ કેવી રીતે મળે? તો બે શ્રેણીનો આપણે ગુણાકાર કરીએ છીએ, સપોઝ એમ ક્રોસ એન હોય અને એન ક્રોસ પી, તો પહેલો શ્રેણી જે છે એનો સ્તંભ અને બીજા શ્રેણીની હાર સમાન થઈ ગઈ, પછી બાકી બે બચે છે નંબર, એ તમારો આન્સરમાં તમારો કક્ષા મળે છે. તો 2 તમારા સરખા થઈ જવાના એટલે બાકી શું બચશે? તો 3, આ 3 છે. તો આનું જે હાર હશે એના શ્રેણી કેટલી આવવાનું? 2, એટલે તમારો એક્સ જે છે એ તમારું 2/2 મેટ્રિક્સ બનશે. તો એક્સ ને આપણે 2/2 મેટ્રિક્સ લઈ લઈએ, x = નામ આપણે લઈએ સ્મોલ a b c d, 2/2 મેટ્રિક્સ. 2/2 મેટ્રિક્સ ને તમારા જે બને ગુણાકાર પોસિબલ બનશે. હવે શું કરવાનું છે? આપણે સાઈન એક્સ શોધવાનો છે. તો એક્સ જે છે એને ઘડું લખી દઈએ a b c d. હવે જો શ્રેણી 1, 2, 3, 4, 5, 6 = આપ્યું છે −7 - 8 - 9 - 2, 4, 6. હવે ગુણાકાર કરીએ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ સાથે, તો 8 × 1 = 8 + 4 × 3 = 4 a + 4 = 2. તો બે ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ a × 2 = 2a + 5 × b = 5. ફર્સ્ટ રો એન્ડ થર્ડ કોલમ a × 3 = 3a + 6 × b = 6a. ફર્સ્ટ રો ની 3 કોલમ સાથે કમેન્ટ થઈ ગયું. હવે સેકન્ડ રો ની 4 કોલમ સાથે કરીશું. તો સેકન્ડ રો એન્ડ ફર્સ્ટ કોલમ c × 1 c + 4 d, c × 2 = 2c + 5d + 3c + 6d = −7 - 8 - 9 - 2 = 6. હવે શું કરીશું આપણે? તો બે શ્રેણી છે સમાન છે,
બધે ગુણધર્મો પ્રમાણિકના અનુરૂપ લોકો પણ સમાન થાય તો શ્રેણી જ્ઞાન સમાનતાના ગુણધર્મનો ઉપયોગ કરતા હવે આગળ છે ક્વેશ્ચન નંબર 12 એમાં તમને આપ્યું છે
કે જો a અને b સમાન કક્ષા વાળા એવા ચોરસ લાઈન હોય કે જે ab b a થાય તો ગાણિતિક અનુમાન સિદ્ધાંત સાબિત કરો કે સાબિત કરવાનું છે ab raised to n is equal to b raised to n into a અને સાબિત કરવાનું છે કે ab is equal to b હવે ગાણિતિક અનુમાન સિદ્ધાંત થી આપણે જે એક્સરસાઇઝ સ્ટાર્ટ થઈ એક્સરસાઇઝ 3 એમાં જે ત્રણ એક્ઝામ્પલ જોયા કે ગાણિતિક અનુમાન સિદ્ધાંત પરથી સોલ્વ કરેલા સેમ n is equal to 1 માટે આપણે પ્રૂવ કરી દેવાનું n is equal to k માટે ધારી લેવાનું અને n is equal to k પર માં માટે પ્રૂવ કરવાનું એટલે સોલ્વ કરવાનું છે બહુ જ ઈઝી છે આવડશે તમને એમાં જ લખ્યું છે પાછું એ જ એક્ઝામ્પલની અંદર કે વધુમાં સાબિત કરો કે પ્રત્યેક સ્મોલ n બિલોંગ્સ ટુ n માટે ab હોલ રેઝ ટુ n ab whole raised to n is equal to a raised to n b raised to n તો આપણે તમારે ગાણિતિક અનુમાન સિદ્ધાંત મેક્સ પ્રૂવ કરવાનો છે તો ક્વેશ્ચન 12 જે છે એ તમારે ચાતે કરવાનો આપણે હવે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 30 જે તમારો એમસીક્યુ છે આ લખી લો હવે એમસીક્યુ જોઈશું આપણે પહેલો એમસીક્યુ છે ક્વેશ્ચન 30 જો a is equal to alpha beta gamma minus alpha માટે s3 is equal to i થાય તો હારી જાય કન્ડિશન શું લેવાની છે આપણે s2 is equal to i અમને આ ચાર ઓપ્શન આપ્યા છે ચાર માંથી કયો આવે એ આપણે જોવાનું છે તો સોલ્વ કરીશું આપણે s2 is equal to i લઈ લેવાનું છે અને એના પછી આપણે સોલ્વ કરવાનું છે a મેટ્રિક્સ આપણને આપ્યો છે તો a2 એટલે તમારું a a થશે is equal to i એટલે લખી દઈએ મેટ્રિક્સ છે a alpha beta gamma minus alpha આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ તમારો છે 1 0 0 1 હવે બે સાઈડ ગુણાકાર ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ આલ્ફા ઇન્ટુ આલ્ફા ઇઝ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ઇન્ટુ ગેમા ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ કમ્પ્લીટ હવે ફર્સ્ટ એન્ડ સેકન્ડ કોલમ આલ્ફા બીટા માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા હવે સેકન્ડ રો એન્ડ ફર્સ્ટ કોલમ આલ્ફા ઇન્ટુ gamma minus alpha into gamma alpha beta minus minus plus alpha square is equal to 1 0 0 1 હવે alpha square plus beta into gamma alpha beta minus alpha beta એ તમારું 0 થઈ જવાનું alpha gamma minus alpha gamma 0 alpha beta plus alpha square is equal to 1 0 0 હવે આ બંને સાઈડ સમાન થયા તો સમાંતરનો ગુણધર્મ પ્રમાણે એના ઘટકો પણ સમાન થશે તો એના ઘટકો આપણે સરખાવી દઈએ તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 થવાનું એ જ પ્રમાણે આલ્ફા બીટા પ્લસ આલ્ફા સ્ક્વેર આલ્ફા બીટા પ્લસ આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 હવે તમને જે ઓપ્શન આપ્યા છે એ આલ્ફા સ્ક્વેર અને બીટા ગેમાની અંદર છે આલ્ફા સ્ક્વેર બીટા ગેમાની અંદર ઓકે તો આપણે આ જે મળ્યું છે સમીકરણ એ જોઈ લઈએ તો 1 આલ્ફા સ્ક્વેર અને બીટા ગેમાની બરાબર બીજી બાજુ લઈ જઈએ તો 1 માઈનસ આલ્ફા સ્ક્વેર માઈનસ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે અને બરાબર આ તમારો પહેલો ઓપ્શન શું આવે છે કે 1 માઈનસ આલ્ફા સ્ક્વેર માઈનસ બીટા ગેમા એ તો પોસિબલ છે જ નહીં કારણ કે 1 ફોર બરાબર બીજી બાજુ છે રાઈટ હેન્ડ સાઈડ પર છે પછી આપણે સેકન્ડ ઓપ્શન કે 1 માઈનસ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા તો તમારી પાસે તો આલ્ફા સ્ક્વેર અને બીટા ગેમા બંને પોઝિટિવ છે તો તમારો થર્ડ ઓપ્શન જે છે એ 1 જે છે માઈનસ આલ્ફા સ્ક્વેર માઈનસ બીટા ગેમા કર્યું 1 ની આપણે બીજી બાજુ સુપરટીની બીજી બાજુ લઈ લઈશું એટલે માઈનસ આલ્ફા સ્ક્વેર માઈનસ બીટા ગેમા થઈ જવાનું અને રાઈટ હેન્ડ સાઈડ પર તમારો જઈ જશે એટલે તમારો ઓપ્શન શું આવે છે સી એ ચોરસ શ્રેણી છે અને ફોર આમાંથી એક પણ નથી આપણે આ ચાર ઓપ્શન માટે આપણે ચેક કરવાનું છે હવે આ જે એડેસ છે એના બરાબર શું મળ્યું એક અને એડેસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક તો એડેસ અને
અને આ બંને એડ્રેસ સાથે સરખાવી દીધે એના પરથી a = 1 - a મળશે. હવે પહેલા સેને બરાબર યાદ રાખવાનું એટલે a plus a is equal to 0 થઈ જવાનું. a plus a is 2a અને 2a is equal to 0. હવે 2 છેદમાં નથી 0 થઈ જવાનું માટે a is equal to 0. a is equal to 0 એટલે શું થવાનું? a તમારો શૂન્ય સેટ માટે a શૂન્ય निश्चय त्या सुधी प्रेक्टिस करता रहो आज.